સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર પ્રાપ્ત થયા કહી શકાય કે સુરતના સિવિલ હોસ્પિટલમાં યાત્રિકોની લાંબી કતાર જોવા મળી છે. અમરનાથ યાત્રામાં ફિટનેસ પ્રમાણપત્ર માટે લાઈનો લાગી તો આજથી સુરત સિવિલમાં રોજ 500 ટોકન અપાશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી તો ફિટનેસ સર્ટી માટે લાઈન શરૂ કરવામાં આવી છે. તો ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરવામાં આવી છે. સમાચાર પ્રાપ્ત થયા સુરતની સિવિલ હોસ્પિટલમાં યાત્રિકોની લાંબી કતાર જોવા મળી છે તો અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે લોકોની કતારો જોવા મળી. આજથી સુરત સિવિલમાં રોજ 500 ટોકન આપવામાં આવશે, જેમાં સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી તો ફિટનેસ સર્ટી માટે લાઈન શરૂ કરવામાં આવી છે. તો ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરવામાં આવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે યાત્રિકોની લાંબી કતારો. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અમરનાથ યાત્રામાં ફિટનેસ પ્રમાણપત્ર માટે લાંબી કતારો જોવા મળી છે યાત્રિકોની. આજથી સુરત સિવિલમાં રોજ 500 જેટલા ટોકન પણ અપાશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી, ફિટનેસ સર્ટી માટે લાઈન શરૂ કરવામાં આવી. તો ચૂંટણીને લઈને આ યાત્રા છે તે 45 દિવસની કરવામાં આવી છે. હેલ્થ ચેકઅપ માટે કઈ રીતનો કાર્યક્રમ છે, ક્યાં જવાનું છે? અમરનાથ જવાનું છે અમારે. તો કઈ રીતનો અરસો લાભ છે આજે તમને અમરનાથ જવાનું? કેવું એક્સાઇટમેન્ટ રહ્યું? એક્સાઇટમેન્ટ તો સારું જ હોય ને, એટલે ફર્સ્ટ ટાઈમ છે એટલે એક્સપિરિયન્સ અમે પણ કરીએ છીએ કેવો છે શું છે. કાર્યક્રમ સારો છે. કો ના સિંગલ છું.